સાયબર ક્રાઇમ સંબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે તે સંદર્ભે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકના સ્થાને વલસાડ ડીએસપી કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં વલસાડ જિલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમ તપાસ અને રાહતના પ્રયાસોમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા, જે બાબતે જરૂરી સૂચનો તેમજ માહિતી આપવામાં આવી હતી. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યવર્ગીય લોકોની પીડા ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા અજાણતામાં આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા તેવા ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનનારના હોલ્ડ થયેલા નાણાં પૈકી સને 2024માં કુલ 53.24 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. સાયબર ક્રાઇમ ફરિયાદના આધારે જેમને પણ એવું લાગતું હોય કે તેમના એકાઉન્ટ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે, તેઓ સાયબર ક્રાઇમમાં એમની બિનસંડોવણી દર્શાવતા યોગ્ય પુરાવા સાથે આગળ આવે, જે એકાઉન્ટ એક પછી એક કેસના આધારે સમીક્ષા કરી ત્યારબાદ અનફ્રીઝ કરવામાં આવશે. એક નવી પોલિસી સરકારે શરૂઆત કરી છે, જે સાયબર ક્રાઇમના પૈસા જેના એકાઉન્ટમાં આવેલા છે જાણતા અજાણતા એ લોકો પોતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી એમનું એકાઉન્ટ જો ભૂલથી ફ્રીઝ થયું હોય તો એ આધાર પુરાવા સાથે રજૂ કરશે તો ત્યારબાદ એમનું એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવશે. અને એક નવો સુધારો પોલિસીમાં કરવામાં આવ્યો છે, જે આખા આખા એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવતા હતા એની જગ્યાએ છેતરપિંડીમાં આવેલી જે ચોક્કસ રકમ છે એકાઉન્ટમાં એટલી રકમ પૂરતું જ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. ગુજરાત પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં સુધારો કર્યો છે. હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરાશે. વલસાડ સાયબર ક્રાઇમ દ્વારા ભોગ બનનાર અરજદારને આજ દિન સુધી કુલ 1,30,00,000 રૂપિયા પરત અપાવ્યા છે. કોર્ટ મારફતે વધુ 1,20,00,000 રૂપિયાના ઓર્ડર કરાવ્યો છે, જે પરત અપાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનારે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા www.cybercrime.government.in ઉપર સંપર્ક કરવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા સાયબર ક્રાઇમના PI MN બુબડિયા અને પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.